એસીબીઆઈ ઇતિહાસમાં પહેલીવાર ફિશરીઝ વિભાગના અધિકારી પર સકંજો કસ્યો. ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદ બાદ એસીબીએ ગોઠવ્યું છટકું અને 1 લાખની લાંચ સ્વીકારતા ક્લાસ 1 અધિકારીને રંગે હાથે ઝડપી પાડ્યો. આ ભ્રષ્ટ અધિકારી કેવી રીતે આચરતો હતો કૌભાંડ અને કેવી હતી તેની મોડસ ઓપરેન્ડી તે જોઈએ. પોલીસ ગિરફ્તમાં રહેલો મત્સ્ય વિભાગનો ક્લાસ 1 અધિકારી મહેન્દ્ર ચૌધરી. અમદાવાદના અસારવા ખાતે ફરજ બજાવતા મહેન્દ્ર ચૌધરીને એસીબીની ટીમે ₹1 લાખની લાંચ લેતા ગાંધીનગરથી રંગે હાથ ઝડપી પાડ્યા. સાબરકાંઠાના ટીંબા ગામે મત્સ્ય ઉદ્યોગ માટે એક વ્યક્તિએ ટેન્ડર ભર્યું હતું, જે ફરિયાદીને આપવા પેટે લાંચિયા અધિકારીએ અગાઉથી 4 લાખ રૂપિયા લીધા હતા. આ ઉપરાંત દર વર્ષે ધંધો થાય તેમાંથી 15 લાખ આપવાનું નક્કી કર્યું હતું, જે પૈકીનો પહેલો 1 લાખનો હપ્તો લેતા લાંચિયો અધિકારી રંગે હાથ ઝડપાઈ ગયો. આ ટેન્ડર પાસ કરાવવા માટે સૌ પ્રથમ એમને પહેલા 5 લાખ રૂપિયા માંગેલા હતા અને પછી આનાકાની કર્યા બાદ એ 4 લાખ રૂપિયામાં સેટિંગ થયેલું હતું અને 4 લાખ રૂપિયા આ નાયબ નિયામકને ફરિયાદીએ જે તે સમય આપેલા હતા. ત્યારબાદ જે પણ ઉત્પાદન થાય આ તળાવમાંથી, મત્સ્ય ઉત્પાદન જે પણ થાય દર વર્ષે, તો એ પૈકી ઉત્પાદનના 15 લાખ રૂપિયા દર વર્ષે ફરિયાદીએ આરોપીને આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. ફિશરીઝ વિભાગના ટેન્ડર આમ તો 5 વર્ષ માટે આપવામાં આવે છે, જે બાદ બેસે છે નાયબ નિયામકની કમિટી, જેની વિસ્તૃત તપાસ બાદ આપી દેવામાં આવે છે ફરી 5 વર્ષનું ટેન્ડર. એસીબીની પ્રાથમિક તપાસમાં લાંચિયા અધિકારીએ ટીંબા સિવાય અન્ય કેટલાક ગામમાં પણ ટેન્ડરની ફાળવણી પેટે મોટી રકમની લાંચ લીધી હોવાનું સામે આવ્યું છે. એસીબીએ પંચોને સાથે રાખી લાંચિયા અધિકારીના ઘર, બેંક લોકર અને અન્ય સ્થળોએ તપાસ શરૂ કરી છે. અમારી ટીમ દ્વારા એમનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એમના ઘરે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. એમાં અમે ઇન્વેન્ટરી મેમોને આ બધું બનાવેલું છે. આ ઉપરાંત એમના વિવિધ બેંકોમાં લોકર્સ પણ મળી આવ્યા છે, જેની ગવર્મેન્ટ એપ્રુવલ વેલ્યુઅર અને પંચોની રૂબરૂમાં વેલ્યુએશન અને સર્ચ કામગીરી ચાલુ છે. લાંચિયા ફિશરીઝ અધિકારીએ અન્ય કેટલાક લોકો પાસેથી પૈસા પડાવ્યા. આ સમગ્ર પ્રકરણમાં એમકે ચૌધરીને કેટલા લોકોએ મદદગારી કરી અને અત્યાર સુધીમાં ટેન્ડર ફાળવણીના નામે પડાવી કેટલીક રકમ, તે એસીબીની તપાસમાં જ સામે આવશે. નવીન જાસ સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ. વધુ એક જમીન કૌભાંડનો મામલો બહાર આવ્યો છે. જી હા, વાત મનીષા ગૌસ્વામીની છે કે જે હાલ જેલની અંદર છે, પરંતુ તેણે આચરેલા કારસ્તાનોનો પર્દાફાશ રહીને બહાર આવી રહ્યો છે. આ વખતે ખોટા સહીઓ કરીને, ખોટા દસ્તાવેજો બનાવીને જમીનનો સોદો કરી નાખ્યાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. વધુ એક ફરિયાદ. જી હા, મનીષા ગોસ્વામી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. ખોટા દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડી. જાણવા મળ્યા મુજબ મનીષા ગોસ્વામી વિરુદ્ધ જમીન કૌભાંડની વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપી મનીષા ગોસ્વામીને ખોટા દસ્તાવેજો બતાવી અને સાબરકાંઠાના ભરત પટેલને 45 લાખની જમીનનો સોદો કરી નાખ્યો હોવાની ફરિયાદ પૂર્વ ધારાસભ્યના પરિવારે નોંધાવી છે. કાયદાની 80-80 કરી ગોલમાલ કરી. જાણવા મળ્યા મુજબ મનીષાએ પાવર ઓફ એટર્ની મેળવી અને બોગસ દસ્તાવેજ બનાવી તેમજ બોગસ સહીઓ કરી જમીન વેચી દીધી. જે અંગેની જાણ ફરિયાદીને થતા તેઓએ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નરોડા ફર્સ્ટ 195 નામનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ફરિયાદી સરસ્વતીબેન છે તથા આરોપી મનીષાબેન ગોસ્વામી છે. તેઓના વિરુદ્ધ જમીન ચીટિંગનો ગુનો દાખલ કરવાનો કર્યો છે, જેની કલમ છે 406, 420, 467, 168, 120B, 506B મુજબનો. અને તેમાં ખોટું શું કે પાવર ઓફ એટોર્ની બનાવીને જમીન લઈ લીધી છે, જે બાબતનો ગુનો દાખલ કર્યો છે. સદર બાબતની ગુનાની તપાસ હાલ નરોડા સિનિયર PI સાહેબ કરી રહ્યા છે. મહત્વનું છે કે મનીષા અને તેના પતિએ અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના અગ્રણી જયંતિ ભાનુશાળીના ભત્રીજા પાસે 10 કરોડની ખંડણી માંગી હતી. જો કે તે ખંડણી માંગવા પાછળ પણ મનીષાની મેલી મુરાદ બહાર આવી હતી. પોલીસ તપાસ મુજબ મનીષાએ રૂપિયાનો ખેલ ખેલવા માટે પહેલા તો જમીન સંબંધી કામકાજ દરમિયાન સુનિલનો સંપર્ક સાધ્યો હતો
અને ત્યારબાદ તેને શાહીબાગ કચ્છી ભવનમાં બોલાવી બેભાન કરી તેની સાથે કઢંગી હાલતમાં વિડીયો ક્લિપિંગ બનાવી હતી અને તેને સોશિયલ મીડિયામાં ફરતી કરવાની ધમકી આપી હતી. જો કે આ મામલે પોલીસ ફરિયાદ થતાં મનીષાનો ચહેરો બેનકાબ થઈ ગયો, સાથોસાથ તેના નાપાક મનસુબાઓનો પણ. જો કે મનીષાએ ખંડણી પેટે 45 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું બહાર આવ્યું હતું. હાલ મનીષા જેલમાં છે. હવે આ જમીન ખોટા પાવર ઓફ એટોર્નીથી મેળવેલી છે અને તે સદર જમીન કચ્છમાં અબડાસા જિલ્લામાં આવેલી છે અને એ લોકોને અહીંયા જાણ થઈ છે એ બાબતે અહીંયા ગુનો દાખલ કરેલ છે. હવે જમીનની વિગત તો હજી તપાસમાં મળી શકી નથી, પણ જે લોન લીધી છે એ આધારે ગુનો દાખલ કરે છે અને આ સદર આગળની તપાસ હવે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ કરે છે. 8 મહિના અગાઉ ફરિયાદી સરસ્વતી બહેનની ખોટી પાવર ઓફ એટર્ની બનાવીને ખોટી સહીઓ કરી, ખોટા દસ્તાવેજો બનાવી, 2,36,000 નો સોદો પાર પાડી જીતાભાઈ નામના વ્યક્તિને નામે જમીન કરી હતી. જો કે ફરિયાદીને સમગ્ર મામલાની જાણ થતાં તેઓએ પોલીસમાં ફરિયાદ કરી છે. ત્યારે વધુ એક જમીન કૌભાંડની ફરિયાદમાં નરોડા પોલીસે ટ્રાન્સફર વોરંટથી મનીષાની કસ્ટડી મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે અગાઉ પણ મનીષા વિરુદ્ધ પાટણમાં પણ ખંડણી ઉઘરાવવાનો ગુનો નોંધાઈ ચૂક્યો હતો. નવીન ઝા સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ. પતિ તો હતો તેમ છતાં પરિણીતાને થયો અન્ય યુવક સાથે પ્રેમ, પરંતુ આ યુવકને ખબર ન હતી કે પરિણીતાનો પ્રેમ તેના માટે મુસીબત બની જશે. પરિણીતાના ભાઈને તેના પ્રેમની ખબર પડતા જ પ્રેમીનું અપહરણ કર્યું અને માર્યો ઢોર માર. જોકે પોલીસની સતર્કતાને કારણે અપહરણકર્તાઓની ચુંગાલમાંથી પ્રેમી યુવકને મુક્ત કરાવાયો છે. રંગીલા રાજકોટમાં એક યુવકને થયો પ્રેમ, આ પ્રેમ જ તેના માટે બની ગયો મુસીબત. કારણ કે પ્રેમિકાનો ભાઈ આ પ્રેમ સંબંધથી નારાજ હતો, જેના કારણે નારાજ અને ગુસ્સે થયેલા ભાઈએ આ પ્રેમી યુવકને પાઠ ભણાવવાનું નક્કી કર્યું, જેના ભાગરૂપે રાજકોટમાં આ પ્રેમી યુવકનું અપહરણ કરાયું. આ અપહરણ બાદ અપહરણકર્તાઓ અભ્યુતને ઢોર માર માર્યો. આ અપહરણની માહિતી મળ્યા બાદ રાજકોટ પોલીસ સફાળી જાગી અને તપાસ શરૂ કરી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે નિલેશ રાઠોડ નામના વ્યક્તિને એક યુવતી સાથે પ્રેમ થયો હતો, જેના લીધે યુવતીના ભાઈએ તેના મિત્રો સાથે નિલેશનું રાજકોટના જગન્નાથ ચોક પાસેથી અપહરણ કર્યું. આ માહિતી મળ્યા બાદ રાજકોટ પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી. આ ઉપરાંત શહેરમાંથી બહાર જવાના રસ્તા ઉપર નાકાબંધી કરી દીધી. પોલીસની સતર્કતા ભરી તપાસના લીધે પોલીસે અપહરણકર્તાઓનું લોકેશન શોધી કાઢ્યું. આ લોકેશન હતું રાજકોટના પુનિતનગર વિસ્તારની કર્મચારી સોસાયટી. આ પછી ચપળતાપૂર્વક આ વિસ્તારને ઘેરી પીડિત નિલેશને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી છોડાવ્યો હતો. આ ઉપરાંત પોલીસે આરોપી અને અપહરણકર્તા સહદેવસિંહ સિંધવ, નરેન્દ્રસિંહ સિંધવ, પ્રદીપસિંહ સિંધવ, જિગ્નેશ વાઢેર અને હરદીપની ધરપકડ કરી છે. રાજકોટ પોલીસનું કહેવું છે કે તમામ આરોપી સામે અપહરણ, ઢોરમાર મારવાનો અને ગેરકાયદેસર મંડળી રચી ગુનો આચરવાની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે અને તેમની પૂછપરછ પણ ચાલી રહી છે. કે અગાઉ આ ભોગ બનનાર સાથે એક ગોંડલની મહિલા કૃષ્ણા છગનભાઈ સિંધવ કરીને મહિલા સાથે એમના સંબંધો હતા. આ સંદર્ભે એમના ભાઈ જે પ્રદીપ છગન સિંધવ અને અન્ય લોકોએ એમનું અપહરણ કરી અને માર મારેલ હોવાની હકીકત જણાઈ આવેલ છે. આ પ્રેમ પ્રકરણની વિગત પણ જરા વિચિત્ર છે, જેમાં યુવતી પહેલેથી જ પરિણીત છે, જો કે તેના પતિ સાથે છેલ્લા 2 વર્ષથી તે રહેતી નથી. જ્યારે નિલેશ રાઠોડ પોતે સાગર હેર આર્ટ નામની દુકાન ધરાવે છે. થોડા સમય પહેલા પતિથી અલગ રહેતી આ યુવતી અને નિલેશ વચ્ચે આંખો મળી. આ પછી સર્જાયું પ્રેમનું બવંડર. જો કે આ પ્રેમનું બવંડર બહુ સમય સુધી છૂપું ન રહી શક્યું અને આખરે તેનો ભાંડો ફૂટ્યો. હાલ તો આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ માટે અંકિત પોપટનો અહેવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. દરરોજ તમારી સમક્ષ ગુનેગારોને કરીશું બેપડદા, જેથી તમે અપરાધ અને અપરાધની દરેક ચાલને સમજી શકો અને રાખી શકો પોતાને સુરક્ષિત. હાલ તો આજ માટે આટલું જ. કાલે ફરી થશે મુલાકાત. ત્યાં સુધી રહો ખબરદાર, રહો સાવધાન અને રહો સતર્ક, કારણ કે તમારી જિંદગી ઘણી જ કિંમતી છે.